राज्य में एक बाद एक धर्मांतरण की घटनाओ सामे आवी रही छे। यूपी ना धर्मांतरण केस नु वडोदरा कनेक्शन सामे आव्या बाद पुलिस तपास में चौंकावनारा खुलासा थया छे। केस ना मुख्य आरोपी सलाउद्दीन अने उमर गौतमे पण कबूलात करी हती के विदेश थी आवता भंडोर नो वडोदरा ना आफमी ट्रस्ट ना माध्यम थी धर्मांतरण माटे उपयोग करातो हतो। तो आज केस नी तपास नो रेलो भरूच सुधी लंबायो। उमर गौतमे पण अनेक वार भरूच नी मुलाकात लीधी होवानो घटस्फोट थयो छे। तो आमोदना काकरिया गामे पण अनेक परिवारो नु रूपियानी लालचे धर्मांतरण कर्या होवानुं सामे आव्युं छे। આ કેસમાં પણ પોલીસે કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી લીધા છે। જો કે આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે પંચમહાલમાં પણ ધર્મ પરિવર્તન કરાતું હોવાનો આક્ષેપ થયો છે। કથિત લોકો ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવતા હોવાના આક્ષેપની સાથે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે અહીં સવાલ સર્જાય એ છે કે શું ખરેખર રાજ્યમાં ધર્માંતરણનો ખેલ ખેલાઈ રહ્યો છે। વડોદરાના ધર્માંતરણ અને આફમી હવાલા કાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। વડોદરા એસઓજીએ કોર્ટમાં 1860 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે। સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ, મોહમ્મદ હુસેન મંસૂરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ઉમર ગૌતમે 1000 લોકોનું ધર્માંતરણ કરાવ્યા હોવાનો ચાર્જશીટમાં આરોપ થયો છે। આફમી ટ્રસ્ટે અનાજની પેઢી પાસેથી 1.65 કરોડના ખોટા બિલ બનાવડાવ્યા હતા। લાખો રૂપિયાનો ધર્માંતરણ માટે ઉપયોગ કર્યો હતો। કેટલાક લોકો આવ્યા અને કેટલાક આ લોકોના સમાજના લોકો અને બીજા સંગઠનો દ્વારા એવા એલિગેશન્સ કરવામાં આવ્યા કે અહીંયા કોઈ ધર્મ પરિવર્તનની એક્ટિવિટી ચાલી રહી છે। તે બાબતે પોલીસ ત્યાં ઘટના સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી અને જે લોકો આવેલા હતા, જે લોકોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો, એ બધાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। જે સમાજના લોકો અને ધર્મ સંગઠનો દ્વારા જે એલિગેશન્સ કરવામાં આવ્યા એ બાબતે ની તપાસ અરજીમાં એના કન્ટેન્ટ્સના આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને સ્ટેટમેન્ટ્સ લેવામાં આવ્યા છે। ઈસાઈ મિશનરીઓ દ્વારા દેશભરમાં જે ધર્માંતરણ કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે, હિન્દુ પરિવારોને ધર્માંતરિત કરી ઈસાઈ બનાવવા એ પ્રકારના ષડયંત્ર અંતર્ગત ગઈકાલે ગોધરા મુકામે નડિયાદ ખાતેથી 3 વાહનો લઈને 16 જેટલા ઈસમો હિન્દુ પરિવારનું ધર્માંતરણ કરવું એવા ઉદ્દેશ્યથી આવેલ હતા। હિન્દુ સંગઠનો, સમાજના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને આ વાતની જાણ થતાં એ હિન્દુ પરિવારના ઘરે પહોંચી અને ત્યાં એમના ધ્યાનમાં આવ્યું હતું કે ખરેખર આ પ્રકારના ષડયંત્ર દ્વારા હિન્દુ પરિવારોનું ધર્માંતરણ થઈ રહ્યું છે। તો પોલીસને જાણ કરી પોલીસ દ્વારા એ તમામ 16 આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને એમની વિરુદ્ધમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ધર્માંતરણ કરવું એ ખૂબ મોટો ગુનો છે। આર્થિક અથવા તો કોઈપણ પ્રકારના શારીરિક પ્રલોભનો દ્વારા એન પ્રકારે હિન્દુ પરિવારોનું ધર્માંતરણ કરવું એ ખૂબ મોટો ગુનો બની રહ્યો છે। અમને પણ તંત્ર પાસે એક આશા છે કે આ ફરિયાદના સંદર્ભમાં ઉચિત તપાસ થશે અને યોગ્ય ન્યાય મળશે। તો વડોદરાના ધર્માંતરણ અને આફમી હવાલા કાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। વડોદરા એસઓજીએ કોર્ટમાં 1860 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે। સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ, મોહમ્મદ હુસેન મંસૂરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ઉમર ગૌતમે 1000 લોકોનું ધર્માંતરણ કરાવ્યા હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આફમી ટ્રસ્ટે અનાજની પેઢી પાસેથી 1.65 કરોડના ખોટા બિલ બનાવ્યા હતા, જેનો ઉપયોગ ધર્માંતરણ માટે કર્યો હતો। આજ મુદ્દે વધુ વિગતો મેળવીએ અમારા સહયોગી યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, ખાસ કરીને આ ધર્માંતરણ કેસનો માસ્ટર માઇન્ડ કોણ છે અને ઉમર ગૌતમની ભૂમિકા કેટલી શંકાસ્પદ ગણી શકાય? ઉત્તર પ્રદેશમાં 1000 લોકોના ધર્માંતરણ મામલે સૌપ્રથમ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં મૌલાના ગૌતમ ઉમર સહિતના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। મૌલાના ગૌતમ ઉમરના સંપર્કો તથા તેના બેંક એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન હતા તેની તપાસ કરવામાં આવતા વડોદરા સુધીનું કનેક્શન પહોંચ્યું હતું અને ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા ગુજરાતમાં તપાસ શરૂ કરવામાં આવી હતી। આફમી ટ્રસ્ટ કે જે સલાઉદ્દીન શેખ જેમાં મેનેજિંગ ટ્રસ્ટી છે, તેના થકી લાખો અને કરોડો રૂપિયાની રકમ મૌલાના ગૌતમ ઉમર તથા તેના સાગરીતો સુધી પહોંચી હોવાના પુરાવાઓ હાથ લાગ્યા બાદ આ તપાસ આગળ વધી હતી। જે પ્રકરણ સામે આવ્યું તેને વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું અને તેઓ દ્વારા વડોદરા એસઓજીને ગુપ્ત તપાસ સોંપવામાં આવી। લંબાણપૂર્વક લગભગ 2 મહિનાની તપાસને અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી। ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેમાં પણ માસ્ટર માઇન્ડ મૌલાના ગૌતમ ઉમરનું જ નામ આગળ આવતું હતું। વડોદરા એસઓજીએ જે તપાસ શરૂ કરી તેમાં પણ મૌલાના ગૌતમ ઉમરનું નામ આવતું હતું।
ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા મૌલાના ગૌતમ ઉમર વિશે જે તપાસ કરવામાં આવી અને જે પુરાવાઓ મળ્યા તેવા જ પુરાવાઓ વડોદરા એસઓજીની તપાસમાં પણ મળ્યા અને હવે ભરૂચના આમોદમાં જે ગુનો નોંધવામાં આવ્યો છે તેની અંદર પણ મૌલાના ગૌતમ ઉમરનું નામ સામે આવી રહ્યું છે. એટલે કે એફમી ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાની રકમ જે મૌલાના ગૌતમ ઉમરને તેના ટ્રસ્ટને પહોંચાડવામાં આવતી હતી તેવી જ રીતે આમોદમાં પણ આ રકમ પહોંચાડવામાં આવતી હતી. અને જે વિદેશ સ્થિત એટલે યુકે સ્થિત અબ્દુલ્લા ફેફડાવાળા કે જેઓ મૂળ ભરૂચના નબીપુરના વતની છે અને તેઓ દ્વારા રકમ પહોંચાડવામાં આવતી હતી. અબ્દુલ્લા ફેફડાવાલા, મૌલાના ગૌતમ ઉમર અને સલાહુદ્દીન સહિતના જે આરોપીઓની ક્યાંક ને ક્યાંક કડીઓ મળી રહી છે અને આ રીતે આ સમગ્ર રેકેટના માસ્ટર માઇન્ડ તરીકે અત્યારે તો મૌલાના ગૌતમ ઉમરનું નામ સામે આવી રહ્યું છે. મૌલાના ગૌતમ ઉમર ઉત્તર પ્રદેશની અંદર 1000 લોકોનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. વડોદરાની આસપાસના વિસ્તારોમાં છેલ્લે જે આમોદમાં એક જ ગામના લોકોનું જે ધર્માંતરણ કરવામાં આવ્યું તે અંગે ભરૂચ પોલીસ તપાસ કરી રહી છે. તેમાં મૌલાના ગૌતમ ઉમરની સીધી ભૂમિકા કેટલી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે વડોદરા એસઓજીની તપાસમાં સલાહુદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉમર દ્વારા વારંવાર ભરૂચ તથા ગુજરાતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હોવાનું જે પુરાવાઓ મળ્યા છે અને આ આધારે તપાસ આગળ વધારવામાં આવી છે. અત્યાર સુધીની ગતિવિધિ અને વિગતો પરથી શું લાગી રહ્યું છે કે શું આ આખું નેટવર્ક છે તે માત્ર ગુજરાત પૂરતું સીમિત છે કે પછી અન્ય રાજ્યમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓને અંજામ અપાતો છે? ધર્માંતરણ પ્રકરણની તપાસ આમ તો ઉત્તર પ્રદેશથી શરૂ કરવામાં આવી હતી અને તેનો ડેલો ગુજરાત સુધી પહોંચ્યો હતો. વડોદરા એસઓજી દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી તેમાં આફમી ટ્રસ્ટમાં જે રકમ જમા થતી હતી તેની આંગળીયા મારફતે સલાહુદ્દીન શેખ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય કેટલાક જે રાજ્યો હતા ત્યાં મદદ પહોંચાડવામાં આવતી હોવાના પુરાવાઓ વડોદરા એસઓજીને મળ્યા છે. મસ્જિદોના નિર્માણ માટે આ રકમ પહોંચાડવામાં આવી હોવાના પુરાવાઓ હાથમાં લાગ્યા છે, પરંતુ શું ધર્માંતરણ માટે પણ તેનો ઉપયોગ થતો હતો કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. જે વડોદરા એસઓજી દ્વારા ગઈકાલે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી તેમાં દિલ્હીના તોફાનોના જે આરોપીઓ હતા તેઓને મદદ પહોંચાડવા માટેનો પણ આરોપ છે. આમ દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આફમી ટ્રસ્ટ અને સલાહુદ્દીન શેખ તથા મૌલાના ગૌતમ ઉમરના કનેક્શન વડોદરા પોલીસની તપાસમાં ખુલ્યા છે, પરંતુ કેટલા સ્તરે ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે તે હજુ ખુલીને વડોદરા એસઓજી દ્વારા કહેવામાં નથી આવ્યું. અબ્દુલ્લા ફેફડાવાલા અને જે યુકે સ્થિત સેફ છે, જે અન્ય બીજો એક આરોપી છે, તેને જે બોલાવવામાં આવેલા છે, બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે આ ચાર્જશીટની અંદર. તેઓની ભૂમિકા શું ખુલે છે ત્યાર પછી આગળ માલુમ પડી શકશે કે આ જે ધર્માંતરણ પ્રકરણના તાર ક્યાં ક્યાં સુધી લંબાયેલા છે.